ગોપીપુરા સોની ફળિયા નાની દેસાઈ પોળમાં દાગીના બનાવવાનું કામ કરતા વેપારીને ત્યાં નોકરી કરતા એક પશ્ચિમ બંગાળના કારીગરને રૂપિયા 3.70 લાખથી વધુનું કાચું સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું, પરંતુ પશ્ચિમ બંગાળનો કારીગર આ કાચું સોનું લઈને ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના બોલાગર તાલુકાના પોતાગાશી ગામનો વતની અને હાલ ગોપીપુરા સોની ફળિયા નાની દેસાઈ પોળમાં રહેતો તોશીફ ઉર્ફે પિંકુ મસૂર અલી શેખ ત્યાં જ સોના ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે. તેમણે ત્યાં પશ્ચિમ બંગાળના હુંગલી જિલ્લાના પુરસુરાહ તાલુકાના ગોલડીગરી ગામનો વતની અને હસીબુલ તોહિર શેખ નામનો યુવક નોકરી કરતો હતો. તારીખ 26 મેના રોજ તોશીફ શેખે હસીબુલને રૂપિયા 3.70 લાખથી વધુનો 12 તોલા કાચું સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું, પરંતુ હસીબુલની નિયત બગડી હતી. તેને તોશીફ શેખે આપેલું કાચું સોનું લઈને ભાગી ગયો હતો. આ અંગે તોશીફ શેખને જાણ થતાં તેણે કારીગર હસીબુલની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ માહિતી ન મળતા છેવટે તોશીફ શેખે અઠવા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.